એમણે બહુ સરસ એક ત્રિપદી આપણને આપી અને એમાં એમણે એ વાત સ્પષ્ટ કરી કે શું હોવું જોઈએ. મનની શાંતિ, ચિત્તની પ્રસન્નતા અને પરિવારનો પ્રેમ. અને મારું મન એ રીતે કામે લાગ્યું તરત કે હા, આ ત્રણેય કેટલા બધા અગત્યના છે આપણા જીવનને થોડુંક અજંપા મુક્ત, દ્વિધા મુક્ત, ઉદ્વિગ્નતા મુક્ત કરવા માટે. એમાં સૌથી મહત્ત્વની વાત પેલી પરિવારના પ્રેમની છે, પણ એના આગળના બંને પદ જો સચવાય તો પરિવારનો પ્રેમ કેળવી શકાય છે. પારિવારિક સંબંધોમાં કટોકટી, ફેમિલી ક્રાઇસિસ, એ હવે આજનો મહત્તમ ઇશ્યુ થઈ ગયો છે. માતા પિતા પોતે પોતાના બાળકોથી ડરે છે, એમને સવાલ નથી પૂછી શકતા. પરદેશમાં તો એમના રૂમમાં નોક કર્યા વગર જઈ પણ ન શકાય. એમની ઈચ્છા હોય તેટલું અને તેટલું જ તમે એમની સાથે સંવાદી શકો. આપણે ત્યાં પણ હવે એવું થવા માંડ્યું છે. પરિણામે આપણે છેલ્લા કેટલાક વખતથી અખબારોમાં કે અન્ય સમૂહ માધ્યમોમાં જોઈએ છીએ કે આપણા યુવાનો જરા જુદા રસ્તે ચાલ્યા ગયા અને મા બાપને ખબર પણ ન પડી. એટલે જે સંવાદની ભૂમિકા પરિવારમાં હોવી જોઈએ એની ગેરહાજરી છે. હું કોમ્યુનિકેશનના ક્ષેત્ર સાથે જોડાયેલો રહ્યો છું અને એટલે મેં જોયું છે કે આર્ટ ઓફ કોમ્યુનિકેશન, સ્કિલ ઓફ કોમ્યુનિકેશન, સંવાદ સાધવાની કલા, એ આપણને આવી અનેક ક્રાઇસિસમાંથી મુક્ત કરે જો આપણે એ થોડી ઘણી પણ સમજીને કેળવીએ તો. ગુરુદેવ પાસે એ કલા અદ્ભુત છે. કેટલી ઝડપથી એ સેતુ રચી શકે છે એના ભાવકો સાથે, અને એમાં સૌ સાથે બેસે છે એ એમની પણ પ્રસન્નતા છે. આપણે આ ગુમાવ્યું છે ઘરોમાં સાથે બેસવાનું. સાથે બેસીએ તો સ્વાભાવિક છે થોડુંક બે વાસણ ભેગા હોય તો ખખડે પણ ખરા, પણ ખખડીને શાંત થઈ જાય. માતા પિતા પોતાની વાત કહે, બાળકો એમની વાત કહે, કશાય પૂર્વગ્રહ વગર, કોઈ હઠાગ્રહ કે આગ્રહ વગર આપણે એકમેકને મોકળા મને સાંભળીએ, સમજવાની તૈયારી રાખીએ. આ સમયની એ સૌથી મોટી જરૂરિયાત છે. પણ આપણે તો પેલું આપણું હું પદ છે એ જતું નથી. હું કહું એ જ સાચું એવા ભાવ સાથે દુકાનની પેઢીની ગાદી ઉપર પણ બેસીએ, ઘરની ખુરશી પર પણ બેસીએ, દેવસ્થાનોના વહીવટમાં પણ બેસીએ, અને પરિણામે સંઘર્ષો સહજપણે આપણે જ નોતરીએ. આ હુંને સહેજ ગાળવો પડે, અન્યનો સ્વીકાર કરવો પડે. ગુજરાતી ભાષાનો જે મહિમા છે ને, એની જે માધુર્ય છે એ જો સમજો તો એના શબ્દોની અર્થ જાણે અદ્ભુત છે. મકાન બંધાય, માળો ગૂંથાય. બંધાય એ ગંધાય એવી શક્યતા વધે, કારણ કે શું રોકાય, અવરોધાય, સ્ટિગ્નન્ટ થાય તો એમાં ગંધ જન્મે. માળો ગૂંથાય છે, એના જે કંઈ તાણાવાણા છે એકબીજામાં એવી રીતે ગોઠવાયા છે એટલે એ ટકી જાય છે. અવળા સવળા વાયરા વચ્ચે પણ ટકી જાય છે. આ રીતે પરિવારને જો સમજીને, જે ગુરુજીએ આજ્ઞા કરી પરિવારના પ્રેમનો જે મહિમા કર્યો એ એમને એમ નથી સિદ્ધ થતો, એ કેળવવો પડે. એને માટેનો એફર્ટ બધાએ બંને પક્ષેથી કરવો પડે. આપણે તો બધી જ જવાબદારી કોઈ એક ઉપર નાખી દેવાય છે ને, હું જે કરું એ જ સાચું એવો જ આગ્રહ રખાય છે, એમાંથી આ બધા જ સંઘર્ષો થાય છે. એ સંઘર્ષો ટાળવાનું ચાવી સાવ સરળ છે, માત્ર સ્વીકાર કરવાનો છે. જે છે જેવા છે, બધું બદલી ન નખાય. માણસ બહુ વ્યક્તિગત રીતે પણ જીવે છે, સમાંતરે પારિવારિક રીતે પણ જીવે છે, એટલે એણે કેટલા બધા સતત જાગૃત રહીને સમાધાનો કરવા પડે. એવા સમાધાનો કરતાં કરતાં જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે બધું આપણું ધાર્યું ન પણ થાય.